विराम बाद आपनु स्वागत छे। वधु समाचारों मा बनासकांठा जिलाना डीसा खाते आवेली डीएनपी आर्ट्स एंड कॉमर्स कॉलेज ना सेमिस्टर एक ना विद्यार्थियों ऑफलाइन परीक्षा माटे विरोध नोंधावी कॉलेज ना संचालकों ने आवेदन पत्र पाठ्यू छे ने जो यूनिवर्सिटी द्वारा तेमनी मांगणी संदर्भे रजूआत करवामां नहीं आवे तो आगामी समय में धरना पर उतरवानी चीमकी पण उच्चारी छे। समग्र देश में कोरोना कहर वच्चे सरकार द्वारा कोरोना नुं संक्रमण न वधे તે માટે સ્કૂલો તેમજ કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું। ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા આપવાની વાત કરવામાં આવી હતી। ત્યારબાદ કોરોના કેસોમાં ઘટાડો થતાં સ્કૂલો કોલેજો સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું। પરંતુ કોલેજની પરીક્ષા ઓનલાઈનના બદલે ઓફલાઈન કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓનું માનવું છે કે કોરોના કાળ દરમિયાન યુનિવર્સિટી દ્વારા એમસીક્યુ પદ્ધતિથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ દ્વારા એમસીક્યુ પદ્ધતિને ધ્યાનમાં રાખી પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી હતી। પરંતુ સરકાર દ્વારા અચાનક ઓનલાઈનના બદલે ઓફલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાઈ ગયા છે અને હવે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ શકે તેમ છે। ત્યારે આજે ડીસાના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરી ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ કરી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓ કોલેજમાં જ ધરણા ઉપર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અમે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થીઓ 600 જણા છીએ અને એમાંથી અમારે ઓનલાઈન ભણાવવાનું ચાલુ છે કેટલા ટાઈમથી, ડિસેમ્બર મહિનાથી, અને એમાં ડિસેમ્બર મહિનાથી ભણાવવા ચાલુ, એમાં ગૂગલ મીટ ઉપર ઘણા 100 જેવા વિદ્યાર્થીઓ આવી ગયા, એમાંથી ઘણા અડધા આવે અને બાકીના વિદ્યાર્થીઓનું શું, અને અડધા પણ મોબાઈલ બી નહીં ભણવા માટે, તો હવે અને ઘણા એક મહિનાથી ભણવાનું બંધ, તો એક હવે બધા એમ કીધું કે ઓનલાઈન આ પરીક્ષા આવવાની તો વિકલ્પો તૈયાર કરવાના, તો હવે એમાંથી અડધા બધા વિકલ્પો કરે, હવે અચાનક 2 અઠવાડિયાથી કહી દીધું કે ઓફલાઈન, હવે એટલા ટાઈમમાં અમારે તૈયાર શું કરું, તો હવે બધા ભેગા થઈને આના માટે આવીએ અને કહેવાનું અર્જુન સોલંકી અર્જુન આજે ડીસા કોલેજમાં સેમ વનના વિદ્યાર્થીઓ છેક સુધી ઓનલાઈન ભણાવવામાં આવ્યા અને હવે કહેવામાં આવે છે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે અને છેક સુધી વિદ્યાર્થીઓએ એમસીક્યુ પદ્ધતિની તૈયારી કરી, તો અમે આજે કોલેજમાં રજૂઆત કરી કે આવતીકાલે અમે કોલેજમાં રજૂઆત કરી કે અમારે એમસીક્યુ પદ્ધતિથી તૈયારી કરે છે અને એમસીક્યુ પદ્ધતિ અમે તૈયારી કરી છે તો પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવે અને એમ તો કોલેજના પ્રિન્સિપાલ શ્રી એવું કહે છે કે અમારા હાથમાં નથી, યુનિવર્સિટીના હાથમાં છે, આટલી નાની વાત હોય, કોઈ બી નાની વાત હોય તો બી કે યુનિવર્સિટી રજૂઆત કરવા જાઓ, પાટણ રજૂઆત કરવા જાઓ, બધા વિદ્યાર્થીઓ પાટણના ધક્કા ખાવા માટે આ કોલેજમાં ફોર્મ ભર્યું છે, એના માટે કરીને સાહેબશ્રીને વિનંતી કરી છે કે આવતીકાલે યુનિવર્સિટીમાં જે જવાબદાર વ્યક્તિઓ નિર્ણય લેતા હોય, અમે જાણીએ છીએ કે વીસી સાહેબના હાથમાં અત્યાર સુધી વર્ષ સુધી છે કે એમના હાથમાં રહ્યું નથી નિર્ણય, નિર્ણય બીજા જ લોકો લેતા હોય છે જે દરેકને ખ્યાલ છે, તો એમને પ્રિન્સિપાલશ્રીને કીધું છે કે આવતીકાલે જે બી જવાબદાર યુનિવર્સિટીમાંથી નિર્ણય લેતા હોય એ લોકોને આપણી કોલેજમાં બોલાવવા, સેમ વનના વિદ્યાર્થીઓ બધા એમના રજૂઆત કરશે, જો એ યુનિવર્સિટીમાંથી જ્યાર સુધી અહીંયા કોઈ અમારું સાંભળવા આવશે નહીં ત્યાર સુધી ડીસા કોલેજમાં સેમ વનમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ સવારથી લઈને જેટલા સુધી એ લોકો ના આવે એટલા સુધી ધરણા ઉપર બેસવાના છે, સેમ વનના બધા વિદ્યાર્થીઓ, કોઈ નામ નહીં, કોઈ આમાં મારું નામ વૈરાગ રાજ પુરોહિત, પણ આમાં ફક્ત સેમ વનના વિદ્યાર્થીઓ જ છે, કોઈ સંગઠન બીજું કોઈ આમાં નથી, કેમ કે કેટલાય રાજનીતિની રોટલી શેકીને જતા રહ્યા છે પણ વિદ્યાર્થીઓનું કામ પડે ત્યારે કોઈ આવતા નથી। ઓફલાઈન પરીક્ષાના વિરોધમાં આજે વિદ્યાર્થીઓએ ડીસાઈ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સના સંચાલકોને આવેદનપત્ર પાઠવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓની માંગના પગલે ડીસા કોલેજના સંચાલકો જણાવી રહ્યા છે કે પરીક્ષા ઓનલાઈન લેવી કે ઓફલાઈન લેવી તે નિર્ણય કરવાનો અધિકાર યુનિવર્સિટીનો હોય છે, ત્યારે વિદ્યાર્થીઓએ કોલેજમાં રજૂઆત કરવાના બદલે યુનિવર્સિટીમાં રજૂઆત કરવી જોઈએ તો જ આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ આવી શકે। બીએસએમ1ની યુનિવર્સિટી પરીક્ષા માટે પ્રશ્નો લઈ અને વિદ્યાર્થીઓ અત્રેની કોલેજમાં આવ્યા હતા। હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી પરીક્ષા એ એક્સટર્નલ પરીક્ષા ગણાય છે કે જેનું આયોજન સમગ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હોય છે। આમ તો અગાઉની પરીક્ષાઓ યુનિવર્સિટી ઓનલાઈન યોજેલી, પરંતુ એમાં ઘણા બધા ટેકનિકલ પ્રશ્નો આવેલા અને સોફ્ટવેર હેંગ થઈ જવાને કારણે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના બહોળા હિતમાં સુચારુ વ્યવસ્થા જળવાય એટલા માટે ઓફલાઈન પરીક્ષાઓ લેવી એવો નિર્ણય કર્યો છે। હવે આ પરીક્ષાઓ યોજવી એનું સંચાલન સમગ્ર યુનિવર્સિટીની જવાબદારી હોય છે, એમાં કોલેજની ક્યાંય ભૂમિકા હોતી નથી। કોલેજની તો જવાબદારી એ કે ઇન્ટરનલ પરીક્ષાઓ કોલેજ ખાતે યોજાય એની જ માત્ર જવાબદારી હોય છે, એટલે જે વિદ્યાર્થીઓની રજૂઆત છે જો તેઓ યુનિવર્સિટીના આ રજૂઆત કરશે તો મને લાગે છે કે ચોક્કસ આ બાબતમાં પરિણામલક્ષી આપણને મળશે રિઝલ્ટ, બરાબર, કોલેજની આમાં ક્યાંય ભૂમિકા હોતી નથી।